ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીસીએ કોલેજ રસાણાને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ડીસા તાલુકાના રસાણા ગામે એજ્યુકેશન ટ્રસ્ટ બીસીએ કોલેજ અને આજે NSUIના વિદ્યાર્થીઓ દ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ કરીને સ્કૂલના સંચાલકોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ જોડે ઉમારી ભરે વર્તન કર્યું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ કરી રહ્યા છે, જેમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા અવારનવાર કાર્યક્રમો કરીને શિક્ષણ ક્ષેત્રે આગળ દબાવવાની કોશિશ કરી રહ્યા છે. તો પણ કેટલીક એવી વાતો જગ્યાએ શિક્ષણ ક્ષેત્રને બદનામ કરવાના સ્કૂલના સંચાલકો કોઈ કરકસર કરતા નથી. એવો એક જ દાખલો ડીસા તાલુકાના રસાણા ગામમાં બનાવ પામ્યો છે. ડીસા તાલુકાના રસાણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી બીસીએ કોલેજ કાર્યરત છે, પણ બીસીએ કોલેજના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તન કરી વિદ્યાર્થીઓને હેરાન કરવામાં મશગુલ હોય છે, ત્યારે આજે NSUIના વિદ્યાર્થીઓએ પોતાની માંગણી સાથે સ્કૂલના સંચાલકોને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સ્કૂલના સંચાલકો દ્વારા હજુ સુધી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ પણ કરવામાં આવ્યા નથી. ત્યારે શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને ઠંડુ પાણી આપે છે અને ઉનાળા દરમિયાન વિદ્યાર્થીઓને ગરમ પાણી આપે છે, તે ખરેખર ખોટું છે. એવા અનેક વિવાદો કરતા સ્કૂલના સંચાલકો સામે NSUIના વિદ્યાર્થીઓએ આંદોલનના મૂળમાં આવીને સંચાલકોને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અને તે ખાસ વાત એ છે કે જિલ્લા શિક્ષણ પ્રેમી કલેક્ટર સાહેબ પણ આ વાતની ગંભીરતાથી નોંધ લઈને વિદ્યાર્થીઓના હિતમાં વિચારી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. મોબાઈલના મુદ્દા બાબતે રજૂઆત કરવામાં આવી. અત્રે અમારી એવી રજૂઆત છે કે જો વિદ્યાર્થી મોબાઈલ લઈને આવે કાં તો મોબાઈલ પકડાય તો 100થી લઈને 500 રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત પ્રથમ વર્ષમાં પ્રવેશ બાદ છેલ્લા વર્ષ સુધી પણ વિદ્યાર્થીને આઈ કાર્ડ મળેલા નથી તો અમારી NSUI દ્વારા માત્ર એટલી રજૂઆત છે કે કોઈ પણ ભાજપ કે રાજકીય સંગઠનનો પ્રોગ્રામ હોય તો વિદ્યાર્થીને ફરજિયાત મોબાઈલ લાવવાનું કહેવામાં આવે છે. તો માત્ર ને માત્ર અમારી NSUI દ્વારા એટલી રજૂઆત છે કે કોઈ રાજકીય સંગઠનો માટે કોલેજ પરમિશન ના આપે, પ્લસ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું દબાણ કર્યા વગર વિદ્યાર્થીઓને હિત ચાહી અને વિદ્યાર્થીના હિતમાં કામ કરે કોલેજ, બસ એટલી જ અમારી માંગ છે. અને વિદ્યાર્થીઓને સમયસર આઈ કાર્ડ મળી જાય અને જે ત્યાં જે કોલેજ ખુલ્લી આમ લૂંટ ચલાવી રહી છે મોબાઈલના નામે, એ લૂંટ તાત્કાલિક ધોરણે બંધ કરી દે એ જ અમારી માંગ છે. જો આવનારા સમયમાં ફરી અમને આવા ઇસ્યુ જણાશે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રસાણા કોલેજમાં ડીસા NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જે આવેદનપત્ર કોલેજના અંદર ભારતીય જનતા પાર્ટીની જે સદસ્યતા કરવામાં આવી હતી એના વિરુદ્ધમાં હતું, તેમજ વિદ્યાર્થીઓને ફોન મોબાઈલ ફોનનો યુઝ કરે, કેમ્પસમાં મોબાઈલ ફોન એમના પોકેટમાં રાખે તો પણ વિદ્યાર્થીઓ પાસેથી પહેલી વખત 100 રૂપિયા, બીજી વખત 500 ને ત્રીજી વખત મોબાઈલ જપ્ત કરવાનો એવા મોટા મોટા દંડ લે છે એના વિરુદ્ધમાં. તેમજ ઠંડુ પાણી શિયાળામાં આપે છે અને ઉનાળામાં ગરમ પાણી આપે છે. તેમજ વિદ્યાર્થીના ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે એ લોકો કોલેજવાળા જમા કરી લે છે, જેથી આમ વિદ્યાર્થીઓને જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે ત્યાં એમને બહુ અગવડતા પડે છે કે અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવા માટે 4-4 જગ્યાએ સહી કરાવવા જવું પડે છે. જેના વિરુદ્ધમાં આજે NSUI દ્વારા અમે આવેદનપત્ર આપ્યું છે અને અંદર કેમ્પસ ડાયરેક્ટરશ્રી અને પ્રિન્સિપાલશ્રીને મળ્યા, તેમજ તેમને ખાતરી આપી કે આ વસ્તુને નિરાકરણ ટૂંક જ સમયમાં લઈ જશે અને જો હવે કોલેજ આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો NSUI કોલેજનો બહિષ્કાર કરશે અને ઉપરાંત